પાટણ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી. સૌભાગ્ય વ્રતી વ્રતધારી મહિલાઓએ વડની ફરતે સૂતરનો દોરો બાંધી ગોર મહારાજ પાસે શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરાવી પોતાના પતિના લાંબા આયુષ્યની તેમજ અખંડ સૌભાગ્યની મનોકામનાની ઈચ્છાપૂર્તિ થાય તેવા આશીર્વાદની કામના કરી હતી. પાટણ જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડ સાવિત્રીની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે જેઠ સુદ પૂનમને ગુરુવારે વડ સાવિત્રીનું વ્રત હોય સૌભાગ્યવતી મહિલાઓ તેમના પતિઓના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે વડ સાવિત્રીના વ્રતના પવિત્ર દિવસે વડની પૂજા કરે છે. પાટણ જિલ્લામાં જુદા જુદા પ્રાચીન ધાર્મિક સ્થાનો પર વડ સાવિત્રીના વ્રતનું પૂજન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવાયું હતું. પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ ખંડોબા મહાદેવ ખાતે પૂજા કર્મ કરાવતા જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજ દ્વારા મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓને સમૂહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વૈદિક મંત્રોચ્ચાર થકી પૂજા અર્ચના સંપન્ન કરાવાઈ હતી. આ પ્રસંગે વ્રતધારી મહિલાઓએ વડ સાવિત્રીના વ્રત અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આજરોજ અહીંયા બહેનો પોતાના પતિના આયુષ્ય માટે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ અને સાવિત્રી એટલે કે બ્રહ્મા સાધ્યા સાવિત્રીનું પૂજન કરે છે અને એટલા માટે દર મહિનાની મહિને કરવું પડે. પણ અત્યારના બહેનો 13 મહિના સાથે 13 વસ્તુઓ લાવી અને આ વ્રતની અંદર સૂતરનો તાંતણો જેમ બંધાયેલો રહે એમનો પરિવાર બંધાયેલો રહ્યો અને વૃક્ષની જાયડાની લીધે વટ વૃક્ષ મૂળ અને આ ત્રીજો ત્રણેય વસ્તુઓનો સમન્વય કરેલો છે અને આ બહેનોને એટલી બધી શ્રદ્ધા છે કે પોતાના પતિનું આયુષ્ય આરોગ્યતાની પ્રાપ્તિ થાય, પોતાના ધંધા વ્યાપાર રોજગાર પોતાનો પરિવાર સુખી અને સમૃદ્ધ થાય એટલે બહેનો સવારે નવા નવા વસ્ત્રો પરિધાન કરી પોતાની પૂજાપાણી ધારી લઈ તેર નંગ તેર ફળ તેર પાન પુષ્પ વગેરે વસ્તુઓ લઈ અહીંયા પધારે છે. તો સૌભાગ્યવતી મહિલાઓને પૂજાવિધિ કરાવનાર કનુભાઈ રાવલે પણ વડ સાવિત્રીના વ્રત અંગેનો મહિમા જણાવી મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત કરવા આવી હોવાનું જણાવ્યું હતું. આ વ્રત વડ સાવિત્રીનું વ્રત છે.